स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश। डियर स्टूडेंट्स, आज आप धोरण 7 में जे फर्स्ट टर्म में जे बे कविता लर्न करवानी होय छे एमानी एक पहली कविता तमने लोकोने मैं लर्न करावी विनी स्माइल, और हवे जे सेकेंड पोयम छे जे छे थैंक यू। थैंक यू एटले आप तमारो आभार। जुओ विद्यार्थीओ, आ जे पोयम छे ए पोयम तमारे तमारी नोटबुक में सरस अक्षरे लखवानी छे अने कम्पलसरी लर्न करवानी छे, जेथी करीने परीक्षा में आ कविता पण पूछाय छे अने आ कविता तमारे 4 मार्क में पूछाय छे, जेथी तमारे स्पेलिंग साथे सरस लखीने मोड़े करवानी छे। जुओ, डियर गॉड वी बॉव टू थैंक यू फॉर ऑल द गुड यू गीव फॉर हिल्स एंड ट्रीस फॉर स्काईस एंड सीस द वर्ल्ड इन विच वी लीव एंड लॉर्ड We bow to thank you for family and friends, for food and for health. Your love which never ends. Simple રાગ છે વિદ્યાર્થીઓ આનો, અને તમારે આ કવિતા મોડે કરવાની છે। જુઓ, એમ તો આમાં બધા સમજાય એવા શબ્દો છે, તો પણ આપણે સમજી લઈએ। જુઓ, ડિયર ગોડ, ગોડ એટલે ભગવાન, ટુ બોવ એટલે નમસ્કાર કરવા, નમવું એટલે કે ભગવાનને નમીને ભગવાનનો આપણે આભાર માનીએ। ફોર ઓલ ધ ગુડ યુ ગીવ એટલે કે તમે બધું જે આપ્યું છે તેના માટે। ફોર હિલ્સ એન્ડ ટ્રીસ, જુઓ હિલ એટલે ટેકરીઓ અને ટ્રી એટલે વૃક્ષો। ફોર સ્કાઈઝ એન્ડ સીસ, જુઓ સ્કાય એ બહુવચન છે, અહીંયા સ્કાય એટલે આકાશ અને સીસ એટલે દરિયા સમુદ્ર। द વર્લ્ડ ઇન વિચ વી લીવ એટલે કે જે દુનિયા કે જે જ્યાં આપણે રહીએ છીએ જીવીએ છીએ। એન્ડ લોર્ડ વી બોવ ટુ થેન્ક યુ, લોર્ડ એટલે ભગવાન સ્વામી કે જેમને આપણે નમસ્કાર કરીએ નમીને। ફોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ એટલે કે કુટુંબ અને મિત્રો માટે। ફોર ફૂડ એન્ડ ફોર હેલ્થ એટલે કે ખોરાક અને તંદુરસ્તી માટે। ફોર યોર લવ વિચ નેવર એન્ડ્સ એટલે કે જે પ્રેમ કે જેનો ક્યારેય અંત નથી। તો આ રીતે આ કવિતા તમારી વિદ્યાર્થીઓ તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાની છે અને લર્ન કરવાની છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।